हेलो विद्यार्थी मित्रों, आज आप भणीशू धोरण 12 साइंस प्रकरण नंबर 5 सातत्य अने विकलन। विद्यार्थी मित्रों, अपने आग कुल 4 जेटला भागो जोई गया छे। हवे आ पांचमा भाग छे। विद्यार्थी मित्रों, पांचमा भाग में अपने स्वाध्याय 5.3 ना जे दाखलाओ जे छे, जे शरतवाळा दाखलाओ छे अने आदेशवाळा जे दाखलाओ छे एनो अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, तो शरुआत करीए अपने स्वाध्याय 5.3 ना दाखलाओथी। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ નોમન નંબરનો દાખલો છે y = sin ઇનવર્સ 2x ના છેદમાં 1 + x સ્ક્વેર। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રતિવિધેય છે એનું વિકલન કરણ થોડું ઘણું અઘરું છે, કોમ્પ્લિકેટેડ વિધેય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો આપણે 2x ના છેદમાં 1 + x સ્ક્વેર ને જોઈએ તો આ પ્રકારનું એક સૂત્ર છે 2 tan થીટા છેદમાં 1 + tan સ્ક્વેર થીટા હોય તો sin 2 થીટા થઈ જાય। આ વાળું એક સૂત્ર છે જે આપણે સૂત્ર વાળા જે વિડિયો છે એમાં જોઈ ગયા છે। જો ન જોયો હોય તો એ વિડિયો તમારે જોઈ લો। तो अहीं जे x छे एना माटे आपणे शरत खाता एक आदेश लेशुं। धारो के x बराबर tan थीटा नो आपणे आदेश लईए छे। विद्यार्थी मित्रों, एटले के ज्यां ज्यां x देखाय छे त्यां आपणे tan थीटा मूकीशुं, एटले के y बराबर थई जशे sin इनवर्स 2x नी जग्याए मूकीशुं tan थीटा छेदमां 1 + tan स्क्वेर थीटा। हवे विद्यार्थी मित्रों, साइन इनवर्स नो साइन इनवर्स लखिए 2 tan थीटा છે નો 1 + tan સ્ક્વેર થીટા જે આપણે સૂત્રમાં જોઈ ગયા છે, જે sin 2 થીટા નું સૂત્ર છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ તો sin અને sin ઇનવર્સ એટલે કે sin નું પ્રતિવિધેય છે અને આ જે sin છે બંને કેન્સલ થશે એટલે 2 થીટા થઈ જાય અને y = 2 થીટા એટલે કે થીટા ની કિંમત મૂકી અહીં જે x = tan થીટા છે એના પરથી જો થીટા ને કરતા બનાવીએ તો tan ને બરાબર ની બીજી બાજુ મૂકાલી એટલે કે tan ઇનવર્સ x થઈ જશે એટલે કે થીટા બરાબર મળશે tan ઇનવર્સ x। હવે વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ આપણે x ની સાપેક્ષે વિકલન કરી dy/dx ની કિંમત શોધવાની છે એટલે કે x ની સાપેક્ષે વિકલન કરીએ તો અચળ છે d/dx tan ઇનવર્સ x નું આપણે tan ઇનવર્સ x લખીએ એટલે કે dy/dx બરાબર મળશે 2 tan ઇનવર્સ x નું વિકલન કરીએ એટલે 1/1 x સ્ક્વેર થશે એટલે કે dy/dx ના છેદમાં dy/dx હોય તો મળશે આપણ 2 ના છેદમાં 1 + x સ્ક્વેર। પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ તો y = 2 થીટા સુધી અહીં આવીએ છે ત્યારબાદ આપણે શરત ચેક કરવી પડે છે। અહીં જો sin 2 થીટા sin 2 થીટા છે માટે અહીં વિદ્યાર્થી મિત્રો જે sin ઇનવર્સ 2x ના છેદમાં 1 + x સ્ક્વેર છે તો x ની કિંમત આપણે સૌપ્રથમ આપણે ચેક કરવી પડશે x belongs to r માટે જ્યારે x ની જે કિંમત છે એ -1 x + 1 હોય ત્યારે, તે જ રીતે x ની કિંમત જે છે એ 1 x + ∞ હોય ત્યારે, તેમજ x ની કિંમત જે છે એ -1 એટલે કે -∞ x - 1 હોય ત્યારે આપણે ત્રણે ત્રણ શરતમાં ચેક કરવું પડશે કે x ની કિંમત ધન આવે કે ઋણ આવે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે -1 થી 1 હોય, x ની કિંમત જ્યારે -1 થી મોટી અને 1 થી નાની હોય ત્યારે x ની કિંમત ધન આવશે, 1 અને ઇન્ફિનિટી વચ્ચે x ની કિંમત હોય તો એની કિંમત ઋણ હશે। એ ખાસ યાદ રાખવાનું છે, ઋણ હશે। તેમજ -1 અને -∞ વચ્ચે x ની કિંમત હોય ત્યારે પણ ઋણ હશે, પરંતુ જ્યારે -1 અને 1 ની વચ્ચે હોય તો કિંમત ધન હશે। તો ફક્ત આપણે આ જે ધન છે ત્યારે જ આપણે શરત ચેક કરીશું। તો અહીં -1 x + 1 છે તો x એટલે કે આપણે શરૂઆતમાં ધારી લીધું છે x = tan થીટા એટલે કે x ની જગ્યાએ આપણે અહીં મૂકીશું tan થીટા માટે -1 એટલે કે આપણે દર્શાવીએ -tan π/4 tan π બાય 4 એટલે 1 અને ઓછા ને ઓછા લખી દીધું છે, તેથી 1 એટલે કે tan pi by 4 દર્શાવીએ, 10 10 10 કેન્સલ થશે એટલે કે -π/4 < θ π/4 થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં થીટા જોઈએ તો અહીં જે sin ઇનવર્સ sin નું પ્રતિવિધેય અને sin જ્યારે કેન્સલ કરીએ છીએ તો 2 થીટા આવે છે, એટલે તો અહીં જે થીટા છે એની જગ્યાએ પણ આપણે 2 થીટા ની કન્ડિશન બનાવવી પડશે એટલે કે 2 અહીં જો ગુણીએ તો ત્રણે ત્રણ બાજુ આપણે 2 ગુણવા પડશે, જ્યારે ત્રણે ત્રણ બાજુ જ્યારે 2 ગુણીએ એટલે કે π/4 × 2 × 2θ × π/4 × 2 કરીએ, 2 અને 2 અહીં કેન્સલ કરીએ એટલે કે -π/2 < 2θ < π/2 થઈ જશે, કારણ કે 2 અને 2 ઉડી જશે। તો જે 2 થીટા ની જે શરત છે એ -π/2 થી π/2 આવે છે, -π/2 થી π/2
એટલે કે જો અહીં જોઈએ તો અહીં પાઈ બાય 2 હશે નહીં માઈનસ પાઈ બાય 2 હશે એટલે કે માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 પર જઈએ તો આ જે વિધેય છે સાઈન વિધેય વધતું વિધેય હશે એટલે કે અહીં કિંમત આપણે ધન લેશું માટે y બરાબર 2 થીટા થશે ત્યારબાદ થીટા ની કિંમત tan ઇનવર્સ x આવી ગયા અને tan ઇનવર્સ નું જ્યારે વિકલન કરીએ છીએ એટલે કે 2 ના છેદમાં 1 + x² આવે છે એટલે કે આ જે દાખલો ખૂબ ટૂંકો છે પરંતુ સરળ ચેક કરવાની આવશે થોડો દાખલો લાંબો થઈ જશે પરંતુ એમાં પણ માઇનસ 1 લેસ ધેન x લેસ ધેન 1 હોય તો જ કિંમત ધન મળે છે એટલા માટે ફક્ત એક શરત જોઈ છે જ્યારે 1 લેસ ધેન x લેસ ધેન ઇન્ફિનિટી તેમજ માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન x લેસ ધેન માઇનસ 1 હોય ત્યારે કિંમત ઋણ આવી જાય છે એટલે કે એના માટે અસ્તિત્વ નથી એટલા માટે આના માટે મેં શરત ચેક કરી નથી ફક્ત એક જ શરત ચેક કરી છે માઇનસ 1 લેસ ધેન x લેસ ધેન 1 ત્યારબાદ વિદ્યાર્થી મિત્ર આપણે 10મા નંબરના દાખલા પર જઈએ હવે 10મા નંબરનો દાખલો છે y = tan ઇનવર્સ 3x x³ - 3x² છે જ્યાં શરત આપી છે -1/√3 x -1/√3 છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ જોઈએ તો tan ઇનવર્સ તો આપી દીધું છે પરંતુ cos માં 3x - x³ - 3x² છે તો અહીં જો x ને કે જો tan થીટા લઈએ તો 3 tan થીટા - tan³ થીટા - 3 tan² થીટા થઈ જશે તો આ જે સૂત્ર છે tan 3 થીટા નું સૂત્ર છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ x બરાબર આપણે કિંમત મૂકીશું tan થીટા લેતા ધારો કે x બરાબર tan થીટા લેતા એટલે કે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે tan થીટા મૂકીશું એટલે કે y બરાબર tan ઇનવર્સ કૌંસમાં 3 tan થીટા - tan³ થીટા છેદમાં અહીં આપણે 1 ના 1 રાખીએ 3 x ની જગ્યાએ કિંમત મૂકીશું tan થીટા એનો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એ આપણે જે સૂત્રવાળો જે ભાગ છે ધોરણ 12 સાયન્સ નો એમાં જ આપણે જોઈ ગયા છે માટે y બરાબર tan ઇનવર્સ અહીં 3 tan થીટા - tan³ થીટા છેદમાં 1 - 3 tan tan² થીટા બરાબર આ જે સૂત્ર છે એ tan 3 થીટા નું સૂત્ર છે એટલે કે અહીં મૂકીશું tan 3 થીટા હવે વિદ્યાર્થી મિત્રો અહીં y બરાબર tan ઇનવર્સ ઇન્ટુ tan 3 થીટા છે tan ઇનવર્સ અને tan કેન્સલ થશે પરંતુ આપણને જે શરત આપી છે એ શરત જોઈએ તો અહીં -1/√3 x + 1/√3 છે હવે x બરાબર આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો x બરાબર tan થીટા લીધા છે અને 1/√3 તેમજ -1/√3 જોઈએ તો ઓછાનું ઓછા લખીએ 1/√3 એટલે કે tan π/6 થશે તે જ રીતે 1/√3 એટલે tan π/6 મૂકીએ વિદ્યાર્થી મિત્રો ત્રણેય બાજુ tan હોવાથી tan ને આપણે કેન્સલ કરીએ એટલે કે -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6 થાય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં tan ઇનવર્સ ઇન્ટુ tan 3 થીટા છે એટલે કે 3 થીટા ની કન્ડિશન બનાવવી પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 3 થીટા લાવવા માટે ત્રણે ત્રણ બાજુ 3 ગુણીએ છીએ અહીં પણ 3 આપણે ગુણીએ એટલે કે 3 અને 3 કેન્સલ થશે એટલે કે -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2 થશે તો વિદ્યાર્થી મિત્રો જે 3 થીટા જે છે એ -π/2 થી π/2 એટલે કે અહીં π/2 હશે અને અહીં -π/2 હશે તો -π/2 થી π/2 માં 3 થીટા વધતું વિધેય હશે માટે આપણે કહી શકીએ કે tan ઇનવર્સ અને tan ને આપણે કેન્સલ કરીએ અને y બરાબર થઈ જશે 3 થીટા હવે વિદ્યાર્થી મિત્રો y ના y રાખીએ 3 ના 3 રાખીએ થીટા થીટા એટલે કે અહીં જે x બરાબર tan થીટા જે પ્રથમ જ આપણે ધારી લીધા છે એના પરથી આપણે થીટા ને કરતા બનાવીએ તો થીટા ને જ્યારે કરતા બનાવીશું તો tan વિધેય બરાબર ની બીજી બાજુ જશે માટે અહીં આવી જશે થીટા બરાબર tan ઇનવર્સ x તો આપણે થીટા ની કિંમત મૂકીશું tan ઇનવર્સ x એટલે કે અહીં આપણે થીટા ની કિંમત મૂકીએ tan ઇનવર્સ x થશે ત્યારબાદ બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરીએ એટલે d/dx બરાબર થશે 3 અચળ d/dx tan ઇનવર્સ નું આપણે વિકલન કરીશું ત્યારબાદ dy/dx નું dy/dx લખીએ 3 ના 3 tan ઇનવર્સ x નું વિકલન થાય 1/1 + x² તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે એ આ દાખલા પણ તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે ત્યારબાદ આપણે બીજા દાખલા પર જઈએ હવે વિદ્યાર્થી મિત્રો 14 નંબરનો દાખલો છે y = sin ઇનવર્સ કૌંસમાં 2x√1 - x² છે જ્યાં શરત આપી છે -1/√2 x + 1/√2 છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે અહીં જો જોઈએ તો sin ઇનવર્સ છે અને એમાં કૌંસમાં છે 2x√1 - x² છે તો જ્યારે આપણે પ્રતિવિધેયનું વિકલન કરવા જઈશું પરંતુ એની સાથે 2x√1 - x² હોવાથી થોડું કોમ્પ્લિકેટેડ થોડું અઘરું થઈ જશે વિકલન કરવાનું તો એના માટે આપણે શરત પદ સરળ બનાવવા માટે x માટે આપણે આદેશ લઈશું x બરાબર આપણે આદેશ લઈએ
साइन थीटा आदेश लइए तो अही जो साइन थीटा मुकीसो ना अही साइन थीटा मुकीसो अही जो साइन थीटा मुकीए 1 माइनस साइन स्क्वायर થાય 1 माइनस साइन स्क्वायर એટલે કે કોસ સ્ક્વેર થાય એટલા માટે આપણે અહીં x બરાબર સાઈન થીટા લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં તમે સાઈન થીટા ની જગ્યાએ કોસ થીટા લેશો તો પણ જવાબ આવી જશે બંને વિ તમે લઈ શકો x બરાબર કોસ થીટા લઈએ તો પણ એક જ જવાબ આવશે પરંતુ આપણે x બરાબર સાઈન થીટા સરળતા ખાતર લઈ લઈએ છીએ બંને માંથી એક વિધેય હવે વિદ્યાર્થી મિત્રો અહીં રકમમાં જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં આપણે sin x ની જગ્યાએ sin θ મૂકીએ એટલે કે 2 sin θ અંડર રૂટ 1 માઈનસ sin સ્ક્વેર θ y ને y રાખીએ sin ઇનવર્સ નું sin ઇનવર્સ રાખીએ 2 sin θ 1 માઈનસ sin સ્ક્વેર એટલે કે અંડર રૂટ રાખીએ cos સ્ક્વેર θ હવે વર્ગમૂળ અને વર્ગ ને કેન્સલ કરીએ એટલે કે y બરાબર મળી જશે sin ઇનવર્સ ઇન્ટુ 2 sin θ into cos θ ત્યારબાદ હવે sin ઇનવર્સ નું sin ઇનવર્સ રાખીએ ત્યારબાદ 2 sin θ into cos θ આ જે સૂત્ર છે એ ધોરણ 11 સાયન્સ માં જોઈ ગયા છે 2 sin θ into cos θ એટલે કે sin 2 θ થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં sin ઇનવર્સ અને sin એકબીજાના પ્રતિવિધેય હોવાથી કેન્સલ થશે પરંતુ જે શરત આપી છે એ શરતને જોઈએ તો -1/√2 <x> -1/√2 આપી દીધા છે હવે x એટલે કે આપણે સૌપ્રથમ ધારી લીધા છે x એટલે કે sin θ માટે અહીં x ની જગ્યાએ જે sin θ ની કિંમત મૂકીશું sin θ તેમજ 1/√2 એટલે કે માઇનસ ને માઇનસ રાખીએ 1/√2 એટલે sin π/4 તેમજ 1/√2 એટલે કે sin पाई बाय फोर मुके हवे त्राणे त्राणे बाजू साइन हुआ थी साइन साइन विधेय कैंसल करिए लेकिन माइनस पाई बाय फोर था से लेस देन थीटा लेस देन पाई बाय फोर हवे विद्यार्थी मित्रों अहीं जो ये तो अहीं टू थीटा साइन इनवर्स इनटू साइन बट ઇન્ટુ 2 થીટા છે તો 2 થીટા ની શરત બનાવી પડશે તો અહીં 2 થીટા ની શરત બનાવવા માટે અહીં 2 વડે ગુણવા પડશે તો અહીં પણ આપણે 2 વડે ગુણીશું અને અહીં પણ આપણે 2 વડે ગુણીશું એટલે કે અહીં આવી જશે પાઈ બાય 2 લેસ ધેન 2 થીટા લેસ ધેન પાઈ બાય 2 એટલે કે જે 2 થીટા છે એ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં વધતું વિધેય હોવાથી આપણે અહીં કિંમત ધન લઈશું જો ઘટતું વિધેય હોય તો આપણે ઋણ લેવા પડે લેવું પડે પરંતુ અહીં વધતું વિધેય હોવાથી આપણે કિંમત ધન લઈશું ત્યારબાદ આ સાઈન સાઈન અને સાઈન નું પ્રતિવિધેય એકબીજા પ્રતિવિધેય હોવાથી કેન્સલ થશે y બરાબર આવી જશે 2 થીટા હવે થીટા ની કિંમત આપણે જે શરૂઆતમાં ધારી છે એના પરથી આપણે થીટા ની કિંમત બનાવીએ તો થીટા બરાબર થઈ જશે sin ઇનવર્સ x હવે થીટા ની જે કિંમત છે એ કિંમત અહીં મૂકીએ તો y બરાબર આવી જશે 2 sin ઇનવર્સ x ત્યારબાદ હવે y નું વિકલન કરીએ x ની સાપેક્ષે એટલે કે dy/dx થઈ જશે બરાબર 2 d/dx લખીએ sin ઇનવર્સ x એટલે કે dy/dx બરાબર મળશે 2 હવે sin ઇનવર્સ x નું વિકલન થશે 1/√1 માઇનસ x સ્ક્વેર 1 અને 2 અને 1 ને જો ગુણાકાર કરીશું એટલે કે 2 ના છેદમાં √1 માઇનસ x સ્ક્વેર આવશે એટલે કે જવાબ મળે છે dy/dx √2/√1 માઇનસ x સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આ જે આદેશ લેવાના દાખલા છે એ આદેશ લેવાના દાખલા તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે અને તે સિવાયના બીજા દાખલા છે એ તમે પ્રેક્ટિસ કરશો આભાર